પ્રાકૃતિક પસંદગી માટેનું એક ઉદાહરણ જોઈએ। આ ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રાકૃતિક પસંદગી માટે ઇંગ્લેન્ડમાં માં નોંધાયેલું છે। औद्योगिकरण पहला एटले के 1850 में वृक्षों आछा बदामी रंगना अथवा कत्थाई रंगना छाल वाला हता। તેથી તેના પર બેસતા સફેદ ફૂદા પાંખવાળા ફૂદા તથા ઘેરી પાંખવાળા ફૂદા એટલે કે મેલેનાઇડ્સ ફૂદા પૈકી સફેદ પાંખવાળા ફૂદા ની સંખ્યા વધુ હતી, પરંતુ ઔદ્યોગિકરણની ક્રિયા ઓગણીસોને 20 માં થતાં ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું ઝાડની છાલ ઘેરા કાળા રંગની જોવા મળતી હતી। હવે આ વૃક્ષોની છાલ પર ઘટ્ટ કાળા રંગના ફૂદાઓની સંખ્યા સફેદ પાંખવાળા ફૂદા કરતા વધતી ગઈ અને સફેદ પાંખવાળા ફૂદા લુપ્ત થતા ગયા। આ દર્શાવે છે કે તેમની પ્રાકૃતિક પસંદગી કેવી હતી। આ ઉદાહરણ ઉપરથી અવલોકન થાય છે કે ભક્ષકોને પહેલા સફેદ અથવા તથા બાદમાં ભૂખરા ફૂદા જલ્દીથી નજરમાં આવી શકતા ન હતા હોવાથી આમ બન્યું હશે। એટલે કે સૌ પહેલાં ભૂખરા રંગના ફૂદા જે હતા તેમનો શિકાર થતો હતો અને ત્યારબાદ તે સફેદ રંગના ફૂદાનો
स्वीकार थतो हतो। आवी ज रीते त्रण नाशको कीटनाशको के एंटीबायोटिक सामे प्रतिरोधक जातनो उद्भव थतो होय छे, जे तेमनी प्राकृतिक पसंदगी दर्शावे छे। आम उद्विकास ए प्रकृतिमा तकनी घटनाओ अने सजीवोमा विकृतिनी तक ने आधारे ते स्टोकेस्टिक प्रक्रिया बने छे, एटले के यादेच्छिक प्रक्रिया बने छे। औद्योगिकरण पहला सफेद रंगनी लाइकेन ने लीधे वृक्षों सफेद हता, ज्यारे औद्योगिकरण बाद प्रदूषण ने कारणे लाइकेनो नाश थता वृक्षों काला पड़ी गया हता। आम लाइकेन प्रदूषणनी सूचक गणी शकाय। हवे त्यार बाद आपणे वात करीए छे अनुकूलित प्रसरणनी, एटले फेसिलिटेटेड डिफ्यूजननी वात थाय छे। आ अनुकूलित प्रसरणनी प्रक्रिया जे दर्शावामां आवे छे विविध जातियोंना उद्विकासनी प्रक्रियाओ आपेल भौगोलिक विस्तारना एक बिंदु थी शुरू करी बीजा भौगोलिक विस्तारों सुधी प्रसरवानी प्रक्रियाने अनुकूलित प्रसरण कहे छे। डार्विने अवलोकन करी अने विविध चांचवाळी फ्रिंच चकलीत जेना बीज आहारी शाकाहारी जे बीज बीज आहारी शाकाहारी कीट पक्षी चांचवाळी फ्रिंचनो समावेश थाय छे। एवी ज रीते एक बीजु उदाहरण ऑस्ट्रेलियन मार्सुपियलनुं छे। हवे तेमां दर्शावाय छे के एक ज पूर्वजमांथी उत्पन्न थयेला विविध ऑस्ट्रेलियन मार्सुपियल एक बीजाथी घणा जुदा हता। आ अपसारी उद्विकासनुं उदाहरण छे।
આજ રીતે ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો પણ અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ છે, અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ માનવામાં આવે છે. જૈવ ઉદ્વિકાસની પ્રક્રિયા, બાયો ઇવોલ્યુશન. આ ઉદ્વિકાસની પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે શરૂઆત પામી તેની વાત કરીએ. ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગી બાદ તેઓના પુસ્તક ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ નેચરલ સિલેક્શન, ડાર્વિનનું પુસ્તક જેનું નામ છે ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ નેચરલ સિલેક્શન. તેમાં આ વાત ખૂબ જ સરસ રીતે વર્ણવાયેલો છે, જેના ચાર મુદ્દા આપવામાં આવેલા છે. પ્રાકૃતિક પસંદગીવાદના અહીં ચાર મુદ્દા દર્શાવવામાં આવેલા છે. પહેલો મુદ્દો છે વિપુલ સંતતિ પ્રમાણ, એટલે કે જેમ સંતતિનું પ્રમાણ વધારે હોય તે પ્રમાણે તેની અંદર પ્રાકૃતિક પસંદગીની સંખ્યાનું પ્રમાણ અથવા તો તેની માત્રાનું પ્રમાણ વધારે હોય. જીવન સંઘર્ષ એટલે કે અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આ સંઘર્ષ કરવાથી તેઓ સફળતા પ્રાપ્ત કરે, તેઓ તે આગળ જતા નૈસર્ગિક પસંદગી પ્રાપ્ત કરી શકે છે, એટલે કે તે જીવવા માટેની યોગ્યતમની ચિરંજીવીતા પ્રાપ્ત કરી શકે. અને ચોથો મુદ્દો, તેને પરિણામે તેઓ બીજા કરતાં ભિન્ન પ્રદર્શિત થાય છે. ડાર્વિનના મતે સજીવોમાં જોવા મળતી અપાર ભિન્નતાઓ પૈકી એવી જ ભિન્નતાઓ સજીવો પ્રકૃતિમાં ટકાવી રાખે છે અને તેનાથી ટકી શકે છે જેઓ બદલાયેલી પ્રકૃતિને અનુકૂળ હોય. દાખલા તરીકે બેક્ટેરિયા જે માધ્યમમાં જીવે છે તેમાં જો માધ્યમ બદલવામાં આવે તો એવા જ બેક્ટેરિયા જીવી શકે કે ટકી શકે જે બદલાયેલા માધ્યમમાં અનુકૂળ હોય. તેના માટે ફરી પાછા થોમસ માલથુસ નામના વૈજ્ઞાનિક જણાવે છે કે આ બાબત પુષ્ટિ આપે છે તેના મતે વિપુલ સંતતિ ધરાવતા સજીવોમાં વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વસ્તી વિસ્ફોટ જોવા મળવો જોઈએ. વાસ્તવમાં તેમ બનતું નથી, કારણ કે કુદરતી સ્ત્રોતો રહેઠાણ, ખોરાક અને પાણી વગેરે મર્યાદિત છે. આથી વસ્તીના સજીવો વચ્ચે તેના માટે તીવ્ર હરીફાઈ થાય છે અને આ હરીફાઈને કારણે તેઓ ટકી શક્યા હોય તેઓ વિકાસ પામ્યા અને સંતતિ ઉત્પન્ન કરી શક્યા, બાકીના નાશ પામ્યા. એટલે કે વસ્તી વિસ્ફોટ થવા છતાં નૈસર્ગિક રીતે સજીવોની જાતિઓનું પ્રાકૃતિક રીતે નિયંત્રણ થાય છે. વળી ત્યારબાદ આપણે વાત કરીએ વિકૃતિ એટલે કે મ્યુટેશન. 20મી સદીમાં પ્રથમ દશકામાં યુગો ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે જે વિકૃતિવાદના પ્રણેતા કહેવાય છે, તેમણે ઇવનિંગ પ્રિમરોઝ જેને ઓફિસ ફ્લાવર કહેવામાં આવે છે તે વનસ્પતિ ઉપરના પ્રયોગો વિકૃતિવાદ પ્રસ્થાપિત કરવા માટે ઉપયોગમાં લીધેલો હતો. અને ત્યારબાદ તેમણે વિકૃતિવાદની સ્થાપના કરી. વીજના માન્ય પ્રમાણે વિકૃતિ યાદચ્છિક અને દિશાવિહીન છે.
એટલે કે વિકૃતિની કોઈ દિશા નિશ્ચિત નથી, યાદચ્છિક અને અદિશીય છે, અદિશીય છે, કોઈ દિશામાં નિશ્ચિત હોતી નથી। જ્યારે ડાર્વિનની ભિન્નતા નાની અને દિશા સૂચક છે, એન્ડિંગ પ્રિમરોઝમાં એકાએક કોઈ છોડમાં નાની પરાગવાહિની જોવા મળી હતી, તે લક્ષણ વારસાગત પણ હતું। આમ યુગોદ વૃક્ષ વિકૃતિને જ જાતિ નિર્માણનું મુખ્ય કારણ ગણાવે છે, જેને વૃક્ષ સેલ્ટેશન અથવા મોટી વિકૃતિ માટેનું એક પગથિયું ગણાવવામાં આવે છે। હવે ઉદ્વિકાસના એક બીજા પ્રણેતા જેને લેમાર્ક તરીકે ઓળખવામાં આવે છે, અને લેમાર્કે રજૂ કરેલા વાદને લેમાર્કવાદ તરીકે ઓળખાય છે, તેમના મતે જે અંગોની જરૂરિયાત હોય તે વિકાસ પામે છે, જ્યારે જેની જરૂરિયાત નથી હોતી તે નામશેષ અથવા તો અવશિષ્ટ બની જાય છે। જે લક્ષણ ઉપાર્જિત હોય છે તે આનુવંશિક બને છે, અને તે માટે તેમણે જીરાફનું ઉદાહરણ આપ્યું। ઊંચા વૃક્ષોના પર્ણોને ખાવા માટે લાંબી ગરદનનું ઉપાર્જિત લક્ષણ વારસાગત બન્યું તેમ તેઓ જણાવે છે, પરંતુ આ વાદ હાલમાં કોઈ વિશ્વાસપાત્ર નથી, કારણ કે લેમાર્કે વાદ જે માન્યતા ઉપર આધારિત હતો। પરંતુ સાચી વાત એ છે કે જિરાફ એ વખતે ત્રણ પ્રકારના હતા, કે જે ટૂંકી ડોકવાળા, મધ્યમ ડોકવાળા અને લાંબી ડોકવાળા। જે લોકો તેની અંદર અનુકૂળ થઈ શક્યા તેવા જિરાફો અસ્તિત્વમાં રહ્યા। ઉદ્વિકાસની એક પ્રક્રિયા, વિશ્વમાં સજીવોનો ઉદ્વિકાસ એ ઉદ્વિકાસની પ્રક્રિયા દર્શાવે છે। ઉદ્વિકાસ એક પ્રક્રિયાનું પરિણામ છે, સજીવ જીવનને વર્ણવીએ છીએ તે ઉદ્વિકાસનું પરિણામ છે। હવે એના માટે અહીંયા લેમાર્કના ઉપાર્જિત વાતને આપણે ધ્યાનમાં લેતા નથી, પરંતુ અવશિષ્ટ અંગોના પુરાવાની જે વાત છે તે અહીંયા સ્પષ્ટ રીતે લેમાર્કવાદને અનુમોદન આપે છે। હવે ઉદ્વિકાસ માટે હાર્ડી અને વેનબર્ગ, હાર્ડી વેનબર્ગનો એક સિદ્ધાંત છે। આ સિદ્ધાંત અનુસાર કહેવામાં આવે છે કે વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે તે પેઢી દર પેઢી સુધી અચળ જળવાઈ રહે છે, જનીન સેતુ અથવા જીન પુલ અચળ રહે છે। જનીન સેતુ અથવા જીન પુલ એટલે વસ્તીના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો। દાખલા તરીકે વૈકલ્પિક કારકો અથવા વૈકલ્પિક કારક એમ તથા એમ, કેપિટલ એમ અને સ્મોલ એમની આવૃત્તિ સ્મોલ પી તથા ક્યુ અનુક્રમે હોય તો તેના માટે નીચે મુજબ ગાણિતિક રજૂઆત થાય। પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1 થશે। આ સમીકરણમાં બંને તરફ વર્ગ કરતા પી પ્લસ ક્યુ નો સ્ક્વેર થશે ઇક્વલ ટુ 1 સ્ક્વેર થશે, માટે પી સ્ક્વેર પ્લસ 2 પી ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ 1 થશે। અહીં ખાસ યાદ રાખવાની જરૂર છે કે જનનિક સમતુલામાં અથવા હાર્ડી વિનબર્ગ સમતુલામાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપ ઉદ્વિકાસ થાય છે તેવો અર્થ થાય। નીચેના 5 ઘટકો વેનબર્ગ સમતુલાને અસર કરી શકે। પહેલો ઘટક જેને જનીન સ્થળાંતર અને જનીન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે વસ્તીના કોઈપણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતર થાય
ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિ ફેરફાર પામે છે। નવા જનીનો અથવા વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે। આમ જો જનીન સ્થળાંતર વારંવાર થતું હોય તો તેને જનીન પ્રવાહ તરીકે ઓળખાય છે। બીજી ઘટના જે છે એને કહેવામાં આવે જનીનિક વિચલન। જનીનિક વિચલન જીનેટિક ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે। જો આ પ્રકારના સ્થળાંતર રૂપી ફેરફાર તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીન વિચલન તરીકે ઓળખાય। ત્રીજી વસ્તુ જે છે તેને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે। પૂર્વ અસ્તિત્વ ધરાવતા લાભકારી વિકૃતિ જાતિ નિર્માણમાં પરિણમે છે। ચોથી ઘટના જે છે જેને જનીનિક પુનઃસંયોજન એટલે જીનેટિકલ રિકોમ્બિનેશનની પ્રક્રિયા તરીકે ઓળખાય છે। જન્યુજનન દરમિયાન થતું પુનઃસંયોજન અસરકારક બને છે। અને છેલ્લી જે બાબત છે એટલે કે પાંચમી બાબત તેને પ્રાકૃતિક પસંદગી તરીકે ઓળખવામાં આવે છે। અહીં પ્રાકૃતિક પસંદગી માટેની વાત જે વિવિધ આકૃતિઓ દ્વારા એ સ્પષ્ટ કરાયેલી છે જે પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો। પ્રાકૃતિક પસંદગીને લીધે થઈ અને તેનું જે જાતિનું પ્રમાણ નીચે જવું અથવા તેનું પ્રમાણ વધવું કે બે જાતિઓની પ્રભાવિતા દર્શાવવી વગેરે અહીં આપણને જોવા મળે। કેટલીકવાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો ભિન્ન જાતિ તરીકે વિકસે છે, મૂળભૂત વિચલિત થતી વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર તરીકે ઓળખવામાં આવે છે। હવે નેક્સ્ટ ટાઈમે આપણે ઉદ્વિકાસની સંક્ષિપ્ત અહેવાલ જોઈશું।